ఇన్నాళ్లుగా తనను దుర్భాషలాడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మౌనంగా ఉంటూ కొత్త వ్యూహాలు పన్నుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. తనను వేధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి కాంట్రాక్ట్ను అవుట్ సోర్సింగ్కు ఇచ్చిందని విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించడం, యాప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో విస్తృతంగా పర్యటిస్తూ మోదీపై బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండటంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 20 ఏళ్లుగా గుజరాత్కు వ్యతిరేకంగా పనిచేసి వారు ఇప్పుడు రాష్ట్ర పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు తనను దారుణంగా దుర్భాషలాడారని ఇప్పుడు మౌనంగా గ్రామాలకు వెళ్లి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తనను వేధించేందుకు యాప్కు కాంట్రాక్ట్ ఇచ్చారని గుజరాత్లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. આજે ચમકતું થઈ ગયું છે. વોટ માટે કેવા કેવા ખેલ ચાલતા હતા એની કોઈ સીમા નહોતી. ભાઈઓ બહેનો, એ બધા એમના ખેલ નકામા ગયા. તમે જોયું તો દરેક ચૂંટણીમાં મારા માટે એવા અપશબ્દો વપરાય, એવા અપશબ્દો વપરાય, મોતના સોદાગરથી માણીને કશું બાકી ના રાખ્યું હોય. અને ગુજરાત દાંત ભીડીને કચકચાવીને જવાબ આપે તોય સુધરતા નહોતા. પણ આ વખતે અમને નવી ચાલ ચાલુ કરી છે ભાઈઓ. આ એમની ચાલ સમજવાની જરૂર છે. તમે જોયું હશે આ વખતે કોંગ્રેસ કોઈ સભાઓ નથી કરતી, કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરતી, અને કરે તોય મોદી ઉપર હુમલો નથી કરતી, અપશબ્દોનો જરાય ઉપયોગ નથી કરતી. કારણ એણે એણે એક નવી ચાલાકી કરી છે, એનાથી સતર્ક રહેવાની જરૂર છે. એણે શું કર્યું છે? બોલવું નહીં, હોબાળા કરવાની, ચૂપચાપ ખાટલા બેઠકો કરવી, ગામડે ગામડે બધા પોતાના લોકોને પહોંચાડી દેવા, રોકગળ કરવી, પગે લાગવું, બસ એક વખત મદદ કરો, એક વખત બધું કહું, જાત જાતનું બધું કરી રહ્યા છે. અને હોબાળા કરવાનો જે કોન્ટ્રાક્ટ છે, ગાળો ભાંડવાનો જે કોન્ટ્રાક્ટ છે, એ એમણે આઉટસોર્સ કરી દીધો છે, બીજાને આપી દીધો છે. આ કામ તમે કરો, આખું ગુજરાતનું વાતાવરણ ડોળો, હોબાળા કરો, ચીચિયારીઓ પાડે, ગંદુ બોલો, એ કામ એમને સોંપ્યું છે. અને ગામડામાં જઈને બેઠું કામ એમણે ચાલુ કર્યું છે. આ એની ચાલાકીઓને સમજો ભાઈઓ. અને એમના આ ખેલ પણ આ ગુજરાતની જનતા પરાસ્ત કરશે એવો મને વિશ્વાસ છે. પરાસ્ત કરશો ને ભાઈઓ, જોરથી કરશો ને, મનને મુઠ્ઠી બંધ કરીને હાથ ઉપર કરી કરશો ને.